નમસ્કાર નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળામાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર ગુજરાતીમાં પાંચ છ ભાઈબંધ મારો બોલ્યો કુહું એના વિશે સમજૂતી મેળવવાની છે તો અહીંયા સૌપ્રથમ એક ગીત છે બાળગીત છે એ ગાઈશું એક તોફાની બારકસ પોતે આખું સરકસ વંદો વીંછી ઈંડો ડેડકું તેને ખીસ જડે ક્યાંક ક્યાંક કોઈની સાથે વડે આથડે લડે રોજે રોજને નીત નવાતા નવા થતા એના ફારસ પોતે જ આખું સરકસ ગાડી ભરાતા પગ એકદી લડકી પડ્યા ઊંધા જતું આવતું લોક કહે ના ધંધા કોઈ છે આકારસ જોતું ઊભું સરક લોહી ઉતર્યું મોઢે આકે ડોળા થઈ ગયા દળી ફેર ફાટતા તોફાની બોલ્યો ઉતારો અપઘડી બાપા પૂછે માણસ છો કે ફાનસ અને અંતે સુધરી ગયા બારકસ હવે અહીંયા ગીત પૂર્ણ થયું આપણે હવે ચિત્ર જોઈએ આ ચિત્રના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે તમે જોઈ શકો છો કે અહીંયા એક હંસ મરેલો પડ્યો છે સાથે તમને બીજા કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ પણ દેખાશે બરાબર અહીંયા તમને બધાને એમ થતું હશે કે પક્ષીઓ તો દાણા ખાય પણ ના કેટલાક પક્ષીઓ એવા છે કે જે નાના મોટા પક્ષીઓના ઈંડા દેડકા સાપના બચ્ચા છે મરેલા પક્ષીઓનું માંસ પણ ખાય ગરુડ ગીધ સમડી બરાબર એ બધા અહીંયા તમે જોઈ શકો છો કે મરેલું હંસ પડ્યું છે એની આજુબાજુ બીજા પક્ષીઓ ખાવા માટે જઈ રહ્યા છે અને સીઘે તરાપ મારી છે અહીંયા પાછળ તમને ઝાડ પાસે એક જરખ પણ ઊભેલું દેખાશે એ પણ જંગલી પ્રાણી છે બરાબર હવે ચિત્રમાં બતાવેલી જગ્યા ક્યાં હશે કેટલી હશે ગામ અને શહેરથી તો દૂર જ હશે કેમ કે આજુબાજુ તમે જોઈ શકો છો કેટલી બધી ઘી જાળીઓ છે વળી સિંહ જેવું હિંસક પ્રાણી હોય તો કોઈ ગામ કે શહેરમાં ના હોય બરાબર છે બીજો પ્રશ્ન છે કે ચિત્રમાં કયા કયા પ્રાણીઓ અને પક્ષી છે તો ચિત્રમાં તમે સિંહ ઝરખ કાચિંડો ગીધ ગરુડ અને મરેલો હંસ જેવા પ્રાણી અને પક્ષી તમે જોઈ શકો છો ત્રીજું છે કે તેઓ શું કરી રહ્યા છે કેમ તો તેઓ ખોરાક માટે શિરા શિકાર પર તરાપ મારી રહ્યા છે જેમ આપણને ખાવા માટે અનાજ અને શાકભાજી જોઈએ એમ જંગલી પ્રાણીઓ કે પક્ષી હોય ને એને ખાવા માટે માંસ જ જોઈએ તો અહીંયા હંસ મરેલો પડ્યો છે અને એ મરેલા હંસ ઉપર બધા તરાપ મારી રહ્યા છે તમે તેમાંથી કયા પ્રાણી પક્ષી વિશે પહેલીવાર જાણ્યું તો મને તો બધા પ્રાણી પક્ષી વિશે પહેલાંથી જ ખબર છે પાંચમો પ્રશ્ન છે કઈ વાતને તમને નવાઈ લાગી તો મને આ વાતની નવાઈ લાગી કે બધા જ પ્રાણી અને પક્ષી શિકાર પર તૂટી પડ્યા છે જ્યારે હું તો શાકાહારી છું મને તો માંસ જોઈને જ ચીડ આવે છે જ્યારે ત્યારે અને બીજા પક્ષીઓ અને પ્રાણીઓ હોય જે જંગલી હોય એ તો બીજા એકબીજાનો શિકાર કરીને જ ખાય એ લોકો કેવી રીતે ખાતા હશે એમને એકબીજા ઉપર દયા નહીં આવતી હોય મને એ બધું વિચારીને નવાઈ લાગે છે છઠ્ઠો પ્રશ્ન છે કે પશુ પક્ષી ઉપરાંત ચિત્રમાં શું શું છે તો પશુ પક્ષી ઉપરાંત જ અમે ચિત્રમાં ઊંચા વૃક્ષો નાના છોડ ઘાસ અને એક બંદૂક પડેલી જોશો સાતમો પ્રશ્ન છે કે આ ચિત્રમાં જે ઘટના બતાવી છે તે પહેલાં શું બન્યું હશે તો ભાઈ ચિત્રમાં જે ઘટના બતાવી છે ને એના પહેલાં શું થયું હશે તો એક શિકારી બંદૂક લઈને આવ્યો હશે અને પશુ પક્ષીઓ સામસામે લડ્યા હશે બરાબર અહીંયા એમાં જ મરી ગયું છે આઠમો પ્રશ્ન છે કે હવે પછી શું થશે તો જો ભાઈ આ તમે જોયો કે સિંહ આવતો દેખાય છે બરાબર એટલે સિંહ આવશે બરાબર એટલે બધા પક્ષીઓ નાસી જશે ભાગી જશે કેમ કે એ પોતાનો હક જમાવશે ને સિંહ આગળ તો કોની ચાલે એ તો જંગલનો રાજા કહેવાય હવે અહીંયા ચિત્રનું મસ્ત મજાનું વર્ણન પૂછ્યું છે બરાબર એમાં જંગલ સિંહ ચિત્ર પ્રાણી પક્ષી વગેરે શબ્દો બબ્બે વાપરવાના છે અહીંયા પૂછ્યું છે કે પહેલા શું થયું હશે તો કે જંગલમાં શિકારી બંદૂક લઈને આવ્યો હશે અને કોઈ પ્રાણીએ પર જંગલી જાનવરે હુમલો કરી અને તેને મારી નાખ્યું હશે પછી છે કે પચ્છ ચિત્રમાં શું શું થઈ રહ્યું છે તો મરેલું તમને હંસ દેખાય છે એની ઉપર ગીધ ગરુડ જેવા પક્ષીઓ તરાપ મારી રહ્યા છે બીજી બાજુથી સિંહ પણ તમને દેખાયો કે તરાપ મારતા આવી રહ્યો છે ખૂણામાં તમે જોયું કે જરખ અને કાચિંડો પણ ઊભા રહ્યા છે ને અને પછી પૂછ્યું છે કે પછી શું થશે તો પછી શું થશે સિંહ આવતા જ બધા જ પશુઓ અને પક્ષીઓ ભાગી જશે અને અંતે સિંહ જ પોતાના શિકાર પર હક જમાવશે બરાબર છે હવે અહીંયા આપણે એક નવી કવિતા શરૂ કરવા જઈ રહ્યા છીએ આ પાઠમાં જેનું નામ છે સવાર કવિતાના કવિ છે સુધીર દેસાઈ અહીંયા કવિતામાં આપણને સવાર પડતાં શું શું ફેરફાર થાય બરાબર કંઈક શું નવીનતા લાગે એ જોવાનું છે તમને સવાર પડતાં પડતા વાતાવરણમાં શું ફેરફાર જોવા મળે છે એ જોવાનું છે સવાર બોલે કુકડે કૂક કુકડો ઊંચે જુએ સૂરજ દાદા આવી આખું કાળું આ બધું એ સવાર પડતાં શું ફેરફાર થાય છે તો તમે જોજો કે આટલા બધા પક્ષીઓ છે ને કાગડો ચકલી કબૂતરથી ગીત સંભી ગુવળ બધા જ પક્ષીઓમાં ખાલી કુકડો જેવો છે કે જે સવાર પડતા કુકડે કૂક જોર જોરથી બોલવા લાગી જાય બરાબર સુરત અને બધાને ઉઠાડવાનું કામ કરે અને એના માટે કોઈ એને કંઈ પૈસા કે પગાર કશું જ મળતું નથી પણ છતાંય એ પોતાનું કામ છે ને ખૂબ જ ખંતથી અને દિલથી કરે છે દાદા આવી આખું કાળું આભ ધુવે ધુએ એટલે અહીંયા કંઈ પાણી રેડીને પા સા કે ભોઘરાથી ધોવાનું નહીં પણ જેવા સુરજ દાદા સવારે આવે એટલે આખું જે રાતનો અંધકાર હોય બરાબર એ ધીમે ધીમે જતો થાય એકદમ ના જાય સુરત દાદા આવે ને એટલે ધીમે ધીમે અંધકાર દૂર થાય આકાશમાંથી અને પ્રકાશના કિરણો ફેલાય એટલે જ કીધું છે કે આ ધુએ છે આભેથી તારાઓ આવી જમીન પર વતરા વર્તાયા આભેથી તારાઓ તારાઓ જે હતા રાત્રે સુરત દાદા જતા રહે એટલે તમે જુઓ કે તારાઓ અને ચંદ્રનો જ જે પ્રકાશ છે જે આપણને જમીન ઉપર દેખાય છે છે ને અને એના કારણે થોડું થોડું આપણને રાત્રે અજવાળું રહે છે સુરત દાદામાંથી એક વસ્તુ શીખવાની છે નિયમિતતા એ સમયસર સવારે પૂર્વ દિશામાં ઉગે છે પશ્ચિમમાં હાથમે છે એના માટે કોઈ એમને કહેવા નહીં જવું પડતું કે ચલો ભાઈ સવાર થઈ ગઈ તમે સુરતભાઈ નીકળો ન તો પછી લોકો ઉઠશે જ નહીં છે ને એમનું કામ જાતે જ કરે છે અને નિયમિત રીતે કરે છે આપણે એમના જોડેથી એ શીખવા જેવું છે ઘણા બાળકો એક દિવસ સ્કૂલ આવે બે દિવસ ના આવે કંટાળો આવ્યો તો ઊંઘમાંથી આંખ ના ખુલી એ બધા બહાના કાઢવાના જ ના હોય બોરસલીને પારિજાત આ ટગર બની પથરાયા પથરાયા અહીંયા બોરસલી અને પારિજાત ના ફૂલો છે એ ફૂલો ટગરના ફૂલોની જેમ જમીન ઉપર પથરાઈ ગયા છે બરાબર અહીંયા ઘુવડ પેલું ત્યાં બિચારું બખોલમાં જઈશું એ સવાર પડતાં શું થાય એ ઘુવડ જે છે એ પોતાની બખોલમાં પોતાનું જે દર છે એના અંદર જતું રહે કેમ કેમ કે દિવસે એને દેખાતું નથી એટલે એને બિચારું કહ્યું છે રાતનો રાજા કહેવાય ગુવળ એને રાત્રે સરસ મજાનું દેખાય એટલે રાત્રે જ પોતાનો ખોરાક શોધવા માટે હંમેશા ગુવડ રાત્રે જ બહાર નીકળે ખ્યાલ આવ્યો સૂરજ દાદા આવી આખું કાળું આ બધું એ કચકચ કરતા ચકલી કોયલ ગાતો કુહુ સવાર પડતા જ આપણને પક્ષીઓનો કલરવ સંભળાતે ચકલે કાગડાનો કાં 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 ચતો ચકલીનું ચી 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 છે ને કોયલ કૂહુ કુહુ કરીને મસ્ત મજાના ગીતો ગાતી તમને સંભળાશે કલવલ કરતી કાવડ ઝગડે પોપટજીનું ઊહૂ ક અને કાબરો સૌથી વધારે કોઈ પક્ષીઓ અવાજ કરતી હોય ને આપણને તરત ખબર પડી જાય આ કાબરો લડી રહી છે અને પોપટથી ઝીણું મીઠું મીઠું ઊંઘું સંભળાય તમને સવાર પડતા જ બધા પક્ષીઓ પોતપોતાના કામે લાગી જાય અને જેઓ સાંજ પડશે ને એટલે બધા પોતાના માળામાં પરત ફરી જશે પોતાના બચ્ચાઓ જોડે આપણા બધાના ઘરમાં તો અનાજ ફૂલ ભરેલું છે કોઈ ચિંતા નથી પણ આ પક્ષીઓને તો રોજ સવાર પડે ને એટલે દાણા શોધવા પડે તો એ તમે વિચાર કરો કદી ભેગું કરે છે કંઈ એમને એવું હોય કે ના જેટલા મળે એટલા દાણા લઈ લઉં ના એમને ખબર છે ભગવાન ઉપર વિશ્વાસ છે કે કાલ સવાર પડશે ફરીથી નીકળીશું અને ફરીથી બીજું મળશે કાકા કરતા કાગા ભાઈ લુચ્ચું ખંદુ જુએ ખંદુ એટલે અહીંયા લુચ્ચું થાય બરાબર અહીંયા કાગડાભાઈ કાગડાભાઈ આપણે લુચ્ચા જ કહેવાય તમને ખબર છે ને કે બીજા પક્ષીઓનું કે બીજા પ્રાણીઓનું એરિયા છીનવીને હંમેશા ખાઈ લેતા હોય છે સૂરજ દાદા આવી આખું કાળું આબ ધોવે કૂણા કૂણા તડકા આ પતંગિયાની ટોળી ફૂલ ફૂલ પર બેસી એ તો મધ નહીં લેતી ખોળી ખોળી એટલે શોધવું તમને બધાને ખબર છે કે પતંગિયું છે કે મધમાખી છે એ ફૂલની અંદરથી પોતાનું મધ શોધે છે આપણે બધા ફૂલો જોઈએ છીએ તમે ફૂલ હાથમાં લો તમને અંદર મધ દેખાશે ભગવાને આ જે કહેવાય ને કે કુદરતી ભેટ છે એ મધમાખીને જ આપી છે કે અંદરથી એ પતંગિયાઓ મધ શોધી શકે એ આપણને નથી આપી કોઈને પણ મધમાખી કરડે જો એ પોતાનો ડંખ તમારા શરીરમાં છોડશે ને પછી મધમાખી પોતે મરી જશે મધમાખી તમે જોશો હંમેશા ટોળામાં જ હોય તમે મધ લટકતું જોશો ને એટલે લો મધમાખીઓ તમને એના ઉપર દેખાશે હંમેશા ટોળામાં જ મધમાખીઓ હોય છે અંધારાના દરની માટી અળસિયાઓ ખૂવે ખૂવે એટલે ખોદે રાત પડતા જ અળસિયાઓ શું કરે કે જે માટી છે એ ખોદવા માંડી જાય ખેડૂતોના મિત્ર કહેવાય ને જમીનને પોચી બનાવે અળસિયાઓ માટે ખોદી ખોદીને સૂરજ દાદા આવી આ કાળો આવ ધુએ આ સાથે કવિતાની સમજૂતી અહીંયા પૂરી થાય છે બરાબર છે તો આપણે આજો આજે આટલે સુધીનું રાખીએ બાકીનું આપણે આવતા તાસમાં જોઈશું જય શ્રી કૃષ્ણ બાય બાય